पाटनगर गांधीनगर थी अत्यारे सौथी महत्वना समाचार मळी रह्या छे। अगत्यना समाचार गांधीनगर थी छे। गुजरात राज्य आरोग्य कर्मचारी महासंघ द्वारा महारेलीनुं आयोजन करवामां आव्युं छे। सौथी अगत्यना समाचार छे, गांधीनगर खाते आजे महारेली योजावानी छे। सरकार सामे तमाम सरकारी कर्मचारीओ बायो चढ़ावी पोतानी पड़तर मांगणी माटे आंदोलन करी रह्या छे। कर्मचारीओ अने परिवारजनों एकठा थई महारेलीनुं आयोजन करवाना छे। पाटनगर गांधीनगरमां आरोग्य कर्मचारीओनी पड़तर मांगणीने लई आ महारेलीनुं आयोजन आजरोज गांधीनगरमां करવામાં આવ્યું છે। તો વિવિધ પડતર માંગણીઓને લઈ સરકાર સામે હઠે ભરાયા છે કર્મચારીઓ। સત્યાગ્રહ છાવણીથી આ મહારેલીનું આયોજન કરવામાં આવશે। તો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા મહારેલીનું આયોજન આજરોજ પાટનગર ગાંધીનગરમાં કરવામાં આવવાનું છે। સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવશે। ત્યારે આજ વિષય પર વધુ માહિતી આપવા માટે આપણી સાથે ફોન લાઇનથી સંવાદદાતા કાર્તિક જાની ગાંધીનગરથી જોડાયા છે। કાર્તિક, જે રીતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને પોલીસ દ્વારા કઈ તાકીદો દાખવામાં આવી રહી છે? સચિવાલયને કેવી રીતે કોટન કરવામાં આવ્યું છે? શું છે સંપૂર્ણ વિગતો આપની પાસે? ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા છેલ્લા એક મહિના અને પાંચ દિવસથી સતત આંદોલન કરી રહ્યા છે। કામથી સતત દૂર રહી તેઓ આંદોલન કરી રહ્યા છે। જો વાત કરવા અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે। તેઓને વિવિધ કાર્યક્રમ આપવાનું જાહેરાત જે છે તે કરી દીધી છે। ગઈકાલે પણ હજારોની સંખ્યામાં જિલ્લા પંચાયતથી વિધાનસભા કૂચ કરવા કર્મચારી જઈ રહ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો। તમામ જે ગાડીઓ છે તે ગાડીઓ તથા બેરિકેડ જે છે તેનાથી કોર્ડન કર્મચારીઓને કરી દેવામાં આવ્યા હતા। ડીવાયસપી સહિતનો કાફલા જે છે, ઉચ્ચ અધિકારીઓનો કાફલો, મહિલા પોલીસ સહિત જે છે તે સચિવાલય ગેટ નંબર એક આગળ ઉતારી દેવામાં આવ્યો હતો। જો વાત કરવામાં આજે પણ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહારેલીની અંદર પરિવારજનો પણ એકઠા થવાના છે અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા કૂચ જે છે તેઓ કરવા જવાના છે। તેને લઈને પોલીસ દ્વારા સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કારણ કે તેમની જે છેલ્લા એક મહિનાથી જે પડતર માંગણીઓની વાત કરવામાં આવે તો 130 દિવસ કોરોના પગાર રજા પગાર તેમજ જેઓ ટેકનિકલમાં ગણી તેઓની ગ્રેડ પેની અવિસંગતતા છે તે દૂર કરવામાં આવે તે પણ માંગણી કરી રહ્યા છે। જો ખાસ મહત્વની વાત કરવામાં આવે જે આરોગ્ય કર્મચારી મહાસંઘના જે પ્રમુખ છે તેઓની જે પાંચ કમિટી બેઠાઈ સરકાર દ્વારા બનાવવામાં આવી છે તેમની સાથે બેઠક પણ થઈ હતી। ત્યારબાદ મીઠાઈ પણ એકબીજાને ખવડાવવામાં આવી હતી, પરંતુ એક મહિનાનું સરકાર દ્વારા જે છે તે તેમના તમામ પ્રશ્નોનું નિરાકરણ માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ સંગઠનમાં ક્યાંક ક્યાંક નારાજગીને લઈને પ્રમુખ દ્વારા જે આ નિર્ણય છે તે ઠુકરાવી દેવામાં આવ્યો હતો અને ફરી એક વખત આંદોલનના મૂળમાં જે છે તેઓ આવી ગયા હતા। બેઠક બાદ પણ કર્મચારીઓ દ્વારા એક દિવસ પણ જે છે તે ફરજ ઉપર હાજર રહ્યા નહોતા થયા અને સતત જે છે તેઓનું આંદોલન યથાવત રાખ્યું હતું। ત્યારે ફરી એક વખત સલગ 34મા દિવસે ગાંધીનગર ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ચોક્કસથી આજે મહારેલીનું આયોજનમાં તેઓના પરિવાર સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જી કાર્તિક, સંપૂર્ણ માહિતી બદલ આભાર તમારા સંવાદદાતા કાર્તિક જાનીએ જે રીતે આપણને વિગતો આપી છે। ગાંધીનગર ખાતે આજે મહારેલી યોજાવાની છે। તમામ કર્મચારીઓ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। વિવિધ પડતર માંગણીને લઈ સચિવાલયનું ઘેરાવું કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે મહારેલીનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવશે।